બીજા પ્રકરણમાં 11મો લેક્ચર કૂટ પ્રશ્નોમાં આમ તો પ્રકાર આધારિત છેલ્લો છે પછીના બધા જે કૂટ પ્રશ્નો છે એ પ્રકાર આધારિત નથી બધા છૂટા છૂટા ટૂંકમાં અલગ અલગ રીતે એના સમીકરણ બનતા હોય એવા થતા હોય ના જેટલા પ્રકાર કર્યામાં સૌથી સહેલામાં સહેલો પ્રકાર આ વસ્તુની કિંમત આધારિત તમને પ્રશ્નમાં એવી રીતે આપ્યું હોય આટલા કિલો સફરજન ને આટલા દ્રાક્ષની કિંમત અથવા તો આટલા બેટ અને આટલા દડા એની કિંમત હોય કે પછી આટલી પેન અને આની આટલી પેન્સિલ બે બે વસ્તુ આપી હોય એટલે આપણે ધારવામાં તો કાંઈ વાંધો ના હોય કે એક વસ્તુની કિંમત આપણે એક્સ ધારશું બીજી વસ્તુની કિંમત આપણે વાય ધારશું તો તમને એક હું ઉદાહરણ આપીને આમાં સમજાવું છું અત્યારે પછી કયા કયા પ્રશ્ન તમારે કરવાના છે જાતે એની પછી તમને હું માહિતી આપું પાઠ્ય સાથે રાખજો સ્વાધ્યાય 3.1માં પ્રશ્ન બીજો એ અત્યારે પહેલાં તમને સમજાવું છું ધ્યાન રાખજો 3.1ના બંને જે પ્રશ્ન છે એ તમારે ઉકેલવાના નથી ફક્ત સમીકરણ બનાવવાના છે પ્રશ્નમાં એમ કીધું છે બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવવું ભૌમિતિક એટલે આલેખ આલેખની રીતે આપણે અત્યારે કરવાની નથી અને બેઝિક એટલે કે એનું સમીકરણ બનાવવાનું ઉકેલવાના નથી એ સિવાયના બીજા બે પ્રશ્ન જે હું તમને કહીશ એનો તમારે ઉકેલ મેળવવાનો છે તો બીજા પ્રશ્નની પહેલાં વાત કરી લઈએ તો પ્રશ્નમાં શું આપ્યું છે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે કઈ બે વસ્તુ આવી બેટ અને દડા તો પહેલા આપણે એને ધારી લઈએ કે ધારો કે એક બેટની કિંમત રૂપિયા એક્સ અને એક દડાની કિંમત કેટલી રૂપિયા વાય છે પ્રથમ શરત શું આપી 3 બેટ અને 6 દડા પહેલી શરત મુજબ આપણે જોવા જઈએ કે પ્રથમ શરત મુજબ 1 બેટની કિંમત 1 રૂપિયા તો 3 બેટની કેટલી થાય 3x અને 6 દડા 1 દડાની કિંમત y રૂપિયા તો 6 દડાની કિંમત કેટલી થાય 6y એના માટે એ 3900 રૂપિયા ચૂકવે છે એટલે ઇક્વલ ટુ 3900 આપણું સમીકરણ નંબર 1 તો આગળ બીજી શરત આપી છે પછી તે બીજું તે જ પ્રકારનું એટલે બીજી શરત તો બીજી શરત મુજબ બીજી શરતમાં આપણને શું આપ્યું છે શું ખરીદે છે તો કે 1 બેટ અને 3 દડા 1 બેટના કિંમત કેટલી થશે 1x અથવા તો x અને 3 દડા તો 3y 1 દડાની કિંમત y રૂપિયા 3 દડાની 3y તેના માટે કેટલા રૂપિયા ચૂકવે છે 1300 આ સમીકરણનો ઉકેલ મેળવવાનો નથી કારણ કે તમે ઉકેલ મેળવશો ને તો તમારે xx ને yy બે કેન્સલ થઈ જશે એ પ્રકાર અલ્પા ફક્ત તમારે સમીકરણ બનાવવાનું છે હવે તમારે જે પ્રશ્ન કરવાના છે એની હું ખાલી તમને અહીંયા નોંધ આપી દઉં છું સ્વાધ્યાય 3.1માં જ જે તમારે પ્રશ્ન ત્રીજો છે એક તો એ કરવાનો છે એમાં તમને સફરજન અને દ્રાક્ષ આ બે વસ્તુ આપી છે એવી જ રીતે તમારે પછી સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન નંબર જે પહેલો છે એનો બીજો દાખલો એમાં તમને 5 પેન્સિલ અને 7 પેન એમાં પેન્સિલ અને પેન છે તો એક પેન્સિલ ધારી લેવાની એક માટે અને બીજા માટે તમારે પેનની કિંમત ધારી લેવાની અને એવી જ રીતે તમારે સેમ આવો દડાને જે બેટવાળો પ્રશ્ન હતો તેવો સ્વાધ્યાય 3.3માં એમાં પણ પ્રશ્ન ત્રીજો જે દાખલો છે એ એમાં પણ તમારે જો ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા એ તમારે ઉકેલવાનો છે ટૂંકમાં પહેલા બે જે મેં તમને એક મેં તમને કરાવ્યો એ અને બીજો જે તમારે એમાં ને એમાં પ્રશ્ન છે આના ફક્ત તમારે સમીકરણ બનાવવાના છે ત્યારે આ બે પ્રશ્ન રહ્યા એટલે કે 3.2નો એક પ્રશ્ન અને 3.3નો પ્રશ્ન એનો તમારે એક્સ અને વાયનો ઉકેલ લોગ આદેશ અથવા ચોકડી ગુણાકાર ત્રણમાંથી કોઈ પણ રીતે તમારે ઉકેલવાનો છે હવે આના પછી આપણે જે જુદા જુદા પ્રકાર હવે પ્રકાર પૂરા થયા હવે બધા અલગ અલગ રીતે શરતો ઉપરથી સમીકરણ બનતા હોય એ હવે પછીના લેક્ચરમાં તમને હું સમજાવીશ આભાર